જય માનવ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમે બધા સ્વસ્થ છો. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી મોમિત કાછડિયા, ધોરણ 9 ગણિતમાં આજે ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ સાથે આપણે ઉપસ્થિત થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરનો અભ્યાસ આજે આપણે કરીશું. આની પહેલા ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. રેખાઓ અને ખૂણાઓ અહીંયાથી તમારો ભૂમિતિના ચેપ્ટરની શું થઈ છે મિત્રો, શરૂઆત થઈ કે આગળના બધા ચેપ્ટર 5, 6, 7, 8, 9 અને 10 એ બધા ચેપ્ટર ભૂમિતિને લગતા છે. જો ચેપ્ટર 6 આવડશે તો એને અનુલક્ષીને ચેપ્ટર 7 આવડશે તો એને અનુલક્ષીને 8, એટલે પહેલેથી જ એકદમ મજબૂત આપણે કરીએ. સૌથી પહેલા રેખા. રેખા કોને કહેવાય? આ એક રેખા છે, રેખા એની કે કોઈ રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે. કોઈ એક રેખા દોરવી હોય તો મારે તો ઓછામાં ઓછા 2 બિંદુઓની શું પડે, જરૂર પડે. 2 બિંદુઓ હોય તો જ તમે રેખા દોરી શકો. 1 બિંદુ હોય આવી રીતના તો તમે રેખા દોરી શકો નહીં. 2 બિંદુ હોય તો જ શું દોરી શકો, તમે રેખા દોરી શકો. પછી 2 રેખાઓ પરસ્પર છેદે તો ખૂણાઓ બનાવે છે. 2 રેખાઓ પરસ્પર છેદે તો શું બનાવે મિત્રો, ખૂણાઓ બનાવે. 2 રેખા છેદે એટલે રેખાઓના સંકેતમાં સ્મોલ અક્ષરથી અંગ્રેજી અક્ષરથી પણ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેખા L, રેખા N. તો જો બંને રેખાઓ કોઈ એક બિંદુએ છેદે છે એનાથી શું બને, એક ખૂણો બને છે. એક ખૂણો બને 2, 3 અને 4 કે 2 રેખાઓ પરસ્પર છેદે તો શું બનાવે છે, ખૂણાઓ બનાવે છે. પછી છે કોઈ રેખા ખૂણાઓ બનાવે કે કોઈ એક રેખા હોય 2 રેખાઓને છેદે, ઉદાહરણ તરીકે 2 સમાંતર રેખા છે L A, ત્રીજી કોઈ એક રેખા છે એ શું કરે છે, એને છેદે છે. તો અહીંયા પણ શું બને છે, ખૂણો બને. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બરાબર. આ તો આપણે થઈ રેખાઓની વાત કે રેખા કોને કહેવાય કે કોઈ એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓની જરૂર પડે. આ ખાસ યાદ રાખો કે કોઈ એક રેખા દોરવી હોય તો તમારે ઓછામાં ઓછા 2 બિંદુઓની જરૂર પડે. પછી બીજી એક વસ્તુ, રેખા શું આપણે જો અહીંયા હવે આપણે તમે આટલા ધોરણ 8 ધોરણમાં ભણતા તમે રેખા એ બી તમને રેખા એ બી દર્શાવો સંકેતમાં, આપણે આમ લખી નાખા રેખા એ બી, આને રેખા એ બી કહેવાય. પણ હવે આપણે અહીંયા 9મા ધોરણમાં આપણા ગુજરાતીમાં લખશું રેખા એ બી, બરોબર. આપણે સાંકેતિક ભાષામાં દર્શાવવાનું નથી, આપણે એ લખીને બતાવવાનું કે રેખા એ બી, રેખા પી ક્યુ, રેખા એક્સ ઝેડ, કોઈ પણ જે નામ હોય તે રેખા.
પછી આવે મિત્રો રેખાખંડ. રેખાખંડ વિશે તમે બધા જાણો છો કે બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બે અંત્ય બિંદુઓ એટલે છેડાના બિંદુઓ, જ્યાં શું થઈ જાય સજેતું હોય, રેખા શું થઈ જતું હોય, પૂર્ણ થઈ જતું. આમ તો રેખા અનંત હોય, પણ એક રેખા હોય આવી રીતના આમ, એના અહીંયા બે અંત્ય બિંદુ એ અને બી. આપણા બે ભાગ કાઢી નાખ્યા અહીંથી પછીના, આપણે એમ કીધું કે રેખામાં બી બી તરફ જવાનું છે, બી સુધી જવાનું, અહીંયા ક્યાં જવાનું છે, એ તરફ જવાનું. તો આ રેખાખંડ આને શું કહેવાય, રેખાખંડ એબી. કે બે અંત્ય બિંદુઓ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે છે, રેખાખંડ એબી. સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો આપણે એને આમ દર્શાવી શકાય, રેખાખંડ એબી. પણ આપણે કેવી રીતે દર્શાવવાનું છે ગુજરાતીમાં, રેખાખંડ એબી બરોબર. અને માપ દર્શાવ, ઉદાહરણ તરીકે એ થી બી વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે, આપણે કઈ રીતે દર્શાવશું, એબી બરાબર 5 સેન્ટીમીટર. એક બીજો રેખાખંડ છે એક્સ વાય, એનું માપ 6 સેન્ટીમીટર, આપણે કઈ રીતે દર્શાવશું, એક્સ વાય બરાબર 6 સેન્ટીમીટર. જો રેખાનું માપ હોતું નથી, રેખાખંડનું માપ હોય, રેખાની કઈ માપ હોય નહીં. ત્યારબાદ આવે કિરણ, કિરણ કોને કહેવાય કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને, એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવામાં આવે છે. એક જ અંત્ય બિંદુ હોય એ રેખાના ભાગને શું કહેવામાં આવે છે મિત્રો, કિરણ કહેવામાં આવે. જોઈએ આપણે ત્યાં સુધી કે કોઈ એક રેખા છે અહીંયા બી નામ આપ્યું, આપણે અહીંયા એ નામ આપ્યું, એક જ બાજુનું અંત્ય બિંદુ હોય કિરણ બી. ગુજરાતીમાં કેવું હોય તો કિરણ બી બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ, સમરેખ બિંદુઓ, સમરેખ બિંદુઓ કોને કહેવાય, જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ, ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને, તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. શું કીધું આપણે કે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય, આ એક રેખા છે, રેખા એ
બરાબર રેખા એ લોકો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુ એક જ લાઈન માં હોય એ બી સી તો આ ત્રણેય બિંદુઓ એ બી સી ને કયો બિંદુઓ કહેવાય સમરેખ બિંદુઓ કહેવાય આપણે દર્શાવવું હોય સંકેત પ્રથમ તો આ મુદ્દે કહી શકાય એ ડેશ બી ડેશ સી આનો મતલબ શું થાય કે એ બી સી જે ત્રણેય એક જ લાઈન માં આવેલા છે એટલે કે એક જ રેખા ઉપર આવે છે એમાં પહેલું બિંદુ એ છે વચ્ચે બી છે અને છેલ્લે અંતિમ બિંદુ ક્યુ છે સી આનો મતલબ આવો છે કે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે એના પછી અસમરેખ બિંદુ આવે અસમરેખ બિંદુ એટલે શું કે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય ખાલી શું લખી દેવાનું અહીંયા ન અહીંયા અ કરી નાખી એટલે અસમરેખ બિંદુઓ જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે ઉદાહરણ તરીકે બી બિંદુ છે અહીંયા નથી ને રેખાની એક બાર બે બીજ પડ્યું છે તો આ એ બી સી છે એને સમરેખ બિંદુ કહેવાય નહીં બરોબર સમરેખ બિંદુ કોને કહેવાય કે જો ત્રણ કે ત્રણ થી વધારે બે બિંદુ થી તો રેખા બને એટલે બે બિંદુઓને સમરેખ ન કહેવાય આપણે ત્રણ થી શરૂઆત કરી કે જો ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય જો ત્રણ કે ત્રણ થી ઓછા બિંદુ સોરી ત્રણ કે ત્રણ થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે ત્યાર પછી હવે આપણે ખૂણાઓ વિશેનો અભ્યાસ કરી થોડો કે એક જ ઉદ્ભવ વાળા બે ભિન્ન કિરણો એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય બરાબર
અને આ એનો એંગલ દર્શાવવા માટેનો સંકેત છે. કોઈ પણ ખૂણાનો માપ દર્શ ઉદાહરણ તરીકે કોઈ ખૂણાનો માપ 30 અંશ છે, ખૂણો A એ 30 અંશ નો છે, તો આપણે દર્શાવવો હોય તો આમ દર્શાવાય. માપ ખૂણો A બરાબર 30 અંશ. ગુજરાતીમાં એમ બોલે, ઇંગ્લિશમાં એક બીજું બોલે છે. આપણે ગુજરાતી હું કહેવાય કે માપ ખૂણો A બરાબર 30 અંશ, એટલે આપણને આની ઉપરથી ખબર પડે કે ખૂણો A છે એ કેટલા અંશ નો છે, 30 અંશ નો છે. કેટલા અંશ નો છે, 30 અંશ નો. તો ખૂણો કોને કહેવાય, એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો એક રેખામાં ન હોય ત્યારે તે બે ભિન્ન કિરણો દ્વારા બનતી ભૌમિતિક આકૃતિ શું કહે છે, ખૂણા O અથવા ખૂણો કહે છે. પછી ખૂણાઓના પ્રકાર, ખૂણાનો પ્રકાર વિશે આપણે અભ્યાસ કરી ગયા. ખૂણાનો પ્રકાર તમને ખબર છે, ખૂણાઓ કેટલા પ્રકાર આવે, મુખ્ય ત્રણ. પહેલું લઘુકોણ, બીજું કાટકોણ, ત્રીજું ગુરુકોણ. લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ ખૂણાઓનો મુખ્ય કેટલા પ્રકાર છે, મિત્રો ત્રણ પ્રકાર છે. લઘુકોણ, લઘુકોણ કેવો હોય, 0 લેસ ધેન x લેસ ધેન 90, એટલે કે કેવો ખૂણો, 0 અંશથી મોટો અને 90 અંશ કરતા નાનો હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે, લઘુકોણ કહેવામાં આવે. હવે જો આપણને ખબર હોય મિત્રો કે 90 અંશનો ખૂણો હોય એટલે આવો હોય, આપણે 90 અંશનો ખૂણો દર્શાવે બરોબર. પણ લઘુકોણમાં આપણે શું કીધું કે જે ખૂણાનું માપ 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા કેવું હોય, નાનું હોય તેવા ખૂણાને શું કહેવાય, લઘુકોણ. ઉદાહરણ તરીકે આ ખૂણો બન્યો, એ કેવો બન્યો, લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા દરેક ખૂણાઓને કાટખૂણો દર્શાવવા માટે નિશાની છે. જ્યાં જ્યાં આ ખૂણો કોઈ પણ ખૂણા હોય જ્યાં નિશાની દર્શાવી દે, એનું મતલબ તમારે સમજી લેવા કે બે ખૂણા વચ્ચે 90 અંશનું માપ છે અથવા તે ખૂણો કેટલા અંશનો છે, 90 અંશનો છે. ત્યાર પછી ગુરુકોણ, ગુરુકોણ તમને ખબર છે 90 અંશ લેસ ધેન x લેસ ધેન 180. આ મતલબ શું કે જે ખૂણાઓનું માપ, જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું અને 180 અંશ કરતા નાનું હોય તેવા ખૂણાઓને શું કહેવામાં આવે છે, ગુરુકોણ. જે ખૂણાઓનું માપ કેવું હોય 90 અંશ કરતા મોટું હોય, આ કાટકોણ બરોબર. જો લઘુકોણ કેવો હતો, કાટકોણ કરતા નાનો હતો, ગુરુકોણ કેવો હોય, કાટકોણ કરતા મોટો હોય. જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય તેવા ખૂણાઓને શું કહેવામાં આવે છે, ગુરુકોણ.
કાકું એ બી સી હે કેવો કયો હે ગુરુ કોણ ખૂણાના ત્રણ પ્રકાર છે મિત્રો લઘુ કોણ કાટ કોણ અને ગુરુ કોણ જે ખૂણાનું માપ દેવું અંશ કરતા નાનું છે તેવા ખૂણાઓને લઘુ કોણ કહેવામાં આવે છે જે ખૂણાઓનું માપ 90 અંશ હોય એક્ઝેક્ટ 90 અંશ હોય તેવા ખૂણાઓને કાટ કોણ કહેવામાં આવે છે જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય અને 180 વચ્ચે હોય તેવા ખૂણાઓને શું કહેવામાં આવે છે મિત્રો ગુરુ કોણ કહેવામાં આવે છે અને પછી જ્યારે આપણે નેક્સ્ટ વિભાગ વિગત કરશું ત્યારે આપણે આગળની આ બધી આપણે તો થિયરી ભણી કે આપણે આ ચેપ્ટરમાં આ થિયરીનો ઉપયોગ કરીને દાખલાઓ કરવાના છે આવેથી તમારે સાબિતીના દાખલા આવશે બરોબર જે પરીક્ષામાં 3 માર્ક 4 માર્ક પૂછાય આ ચેપ્ટરથી તમારે પ્રમેય આવશે પ્રમેય સાબિત કરો એ બધાય વસ્તુ કરવા માટે તમને આ બધું બેઝિક નોલેજ હોવું જોઈએ એ બેઝિક નોલેજ હોય તો એ સાબિત કરવા માટે આપણે એકદમ સ્પીડ રીતે ફટાફટ આપણે અંદાજ આવી જાય કે આપણે કેવી રીતે સાબિત કરવાનું છે તે સુધી બધા મિત્રો ઘરમાં રહો ખાસ સૂચના આજે જેટલી મેં બોર્ડ ઉપર થિયરી લખી છે લખો ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ બરોબર એ બધી થિયરી તમારે પાકી બુકમાં લખવાની છે બધી થિયરી ક્યાં લખવાની છે મિત્રો પાકી બુકમાં લખવાની છે ખાસ સાંભળી લેજો બધા કે જેટલી મેં થિયરી લખાવેલી છે એ બધી થિયરી ક્યાં લખવાની છે પાકી બુકમાં ચેરીમાં મળી